કેમ છો બધા? મજામાં? આજે આપણે અંગ્રેજી વિષયમાં લેસન 8 ધીઝ એન્ડ ધોઝ બરાબર. ધીઝ એટલે શું? તો કે ધીઝ એટલે આ, એન્ડ એટલે અને, ધોઝ એટલે પેલા બરાબર. તેમાં આપણે વાક્યોના બહુવચન વાક્યો લખતા હતા, હે ને? તો આગળ લખો, 16 નંબર લખજો, નંબર 16 કરીને લખજો કે ધીઝ અ ડોગ, ધીઝ ઇઝ અ ડોગ બરાબર. ધીઝ ઇઝ અ ડોગ. તો આપણે હવે આ વાક્યને બહુવચનમાં ફેરવવાનું છે બરાબર. હવે પહેલા જ આપણે શીખી ગયા છે કે ધીઝ નું બહુવચન ધીઝ થાય, એટલે અહીંયા આપણે ધીઝ લખીશું. શું લખીશું બહુવચનમાં? ધીઝ. હવે જ્યારે બહુવચન વાક્ય લખતા હોય ત્યારે ધીઝ, ધીઝ અને ધોઝ ની જોડે ટુ બી ક્રિયાપદ તરીકે આર મૂકવામાં આવે છે. એટલે અહીંયા બહુવચનમાં આપણે ધીઝ ની સાથે આર મૂકીશું. શું મૂકીશું? આર. હવે આપણે બહુવચન વાક્ય લખવાનું છે. તો અહીંયા એ ડોગ, તો એ ડોગ નું બહુવચન આપણે ડોગ્સ લખીશું. ડોગ્સ. બરાબર. ખાલી જી ની પાછળ જ લગાડશો. તમને યાદ જ હશે કે જ્યારે બહુવચન જે શબ્દ હોય, જ્યારે શબ્દના બહુવચન શબ્દ લખીએ તો જે શબ્દને અંતે અને CH ડબલ S S K O X આ બધા જે હોય તો શબ્દને અંતે શું મૂકવાનું છે? ES બરાબર. હવે 17મું વાક્ય, 17મું વાક્ય છે This is a cup. This is a cup. This is a cup. તો અહીંયા આપણે ધીઝ નું શું કરીશું? ધીઝ. બહુવચન શું લખીશું? ધીઝ નું ધીઝ. ધીઝ. પછી ઈસ નું બહુવચન, તો એ ધીઝ છે એટલે આર આવશે. આર. અ કપ છે એટલે કપ્સ બરાબર. કપ્સ. બરાબર. હવે 18મું વાક્ય, 18મું વાક્ય છે ધેટ ઇઝ અ ટમેટો. ધેટ ઇઝ અ ટમેટો ધેટ ઇઝ અ ટમેટો. તો હવે ધેટનું બહુવચન શું થાય? તો કે ધોઝ. શું થાય? ધોઝ. એટલે અહીંયા ધોઝ. પછી ઈસ નું બહુવચન, તો ધોઝ છે બહુવચનમાં, તો ઈસ તો નહીં મૂકાય કેમ કે ઈસ છે એક વચન છે અને અહીંયા આપણે ધોઝ છે એ બહુવચન છે એટલે ધોઝ આરે આ મૂકીશું. અહીંયા આ નથી બરાબર. હવે
बराबर, तो तेनु बहुवचन वाक्य दीज आर कप्स, पछी ते टी शर्ट टमाटो, तो तेनु बहुवचन वाक्य दोज आर टमाटोस, बराबर। तो आ जे तमे 18 वाक्य तमे तमारी नोटबुक मां व्यवस्थित सारा अक्षरे लखवाना छे। हवे तमने पूछे के दीज आर अने दोज आर वडे જે વાક્ય છે તે વાક્યને જોઈને આપણે ખાલી જગ્યા એટલે કે સાદું વાક્ય આપ્યું હશે, જાણે કે ધીસ ઇઝ અ એન એપલ, બરાબર। હવે ખાલી જગ્યા, ખાલી જગ્યા અને એપલ્સ, તો ધીસ આર એ ધીસ નું બહુવચન શું આવે, તો કે ધીસ અને ઇઝ ના ઇઝ ને બદલે બહુવચન શું આવશે, આ એ રીતે આપણે ખાલી જગ્યા લખીશું અને તેનો અભ્યાસ કરીશું। तो लखो डबल पी एल
बस
तो तेनी बहुवचन में के दीज आर बसेस ते પછી છઠ્ઠું વાક્ય છે ધીસ ઇઝ એન ઓરેન્જ તો તેનું બહુવચન વાક્ય કરો કે ખાલી જગ્યા શું થાય તો કે ધીસ આર ઓરેન્જ બરાબર કે પેલી નારંગીઓ નહીં આ નારંગીઓ છે ધીસ એટલે આ ને ધીસ એટલે પણ આ છે આ નારંગીઓ છે પેલી નારંગીઓ નહીં પણ આ નારંગીઓ છે બરાબર હવે સાતમું વાક્ય
હવે વાક્યમાં છે તો ધોઝ આર કેટ્સ એટલે કે આ બિલાડીઓ છે નહીં ધોઝ આર કેટ્સ એટલે શું આવશે કેટ નું બહુવચન ધોઝ છે એટલે પેલી બિલાડીઓ છે બરાબર અહીંયા છે ધીસ ઇઝ એન આઉટ ધીસ ઇઝ એન આઉટ આઉટ એટલે ગુવર બરાબર ખાલી જગ્યા ખાલી જગ્યા અને આઉટ નો સ્પેલિંગ એલ છે બરાબર ઓ ડબલ્યુ એ અને પાછળ શું આવશે એસ એટલે ધીસ છે એટલે અહીંયા શું આવશે ધીસ શું આવશે ધીસ પછી ઈસ છે પણ અહીંયા ધીસ તો શબ્દ બહુવચનમાં છે એટલે બહુવચન શબ્દ આરે કયું ક્રિયાપદ આવશે ધીસ ધીસ ની બહુવચન શબ્દ છે તેની સાથે કયું ક્રિયાપદ મૂકવામાં આવશે તો કે આ આઉટ બરાબર ધીસ આર આઉટ પછી પાંચ ધેટ ઇઝ એન એન્જિન ધેટ ઇઝ એન એન્જિન ખાલી જગ્યા ખાલી જગ્યા અને એન્જિન હવે એન્જિન માં જો એન્જિન નું સ્પેલિંગ બોલે ઈ એન જી આઈ એન ઈ બરાબર એ ઈ લખ્યું છે શબ્દ ને અંતે તો શું મૂકીશું બહુવચન માં એસ બરાબર તો હવે જેટ છે એનું બહુવચન આવડતું જશે બરાબર તો જેટ નું બહુવચન શું થાય ધોઝ અને ધોઝ તો ધોઝ આર એન્જિન શું બોલાય ધોઝ આર એન્જિન ફરી આપણે માનો કરી છે ધેટ ઇઝ અ મોકી બરાબર ધેટ ઇઝ અ મોકી તો ધેટ નું બહુવચન કયું છે તો કે ધોઝ બરાબર તો શું થાય ધોઝ આર મોકી શું આવશે ધોઝ આર મોકી તો શું આવશે પેલા પાંદરાઓ છે અને એ શું છે પેલા પાંદરા છે બરાબર હવે ધેટ ઇઝ અ ટેબલ પેલું ટેબલ છે બરાબર તો તો તેનું બહુવચન શું આવશે ધોઝ આર ટેબલ્સ પેલા ટેબલ છે પછી છે ધીસ ઇઝ એન એગ એગ એટલે ઈંડું શું થાય એગ એટલે ઈંડું તો તેનું જે આપણે ખાલી જગ્યામાં ધીસ આર કે ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરવાની હતી નહીં આપણે વાક્ય શું છે ધીસ ઇઝ એન એગ તો આપણે તેની ખાલી જગ્યામાં આપણે ધીસ આર એગ આ ઈંડાઓ છે આ ઈંડા છે ધેટ ઇઝ અ કેટ બરાબર ધેટ ઇઝ અ કેટ પેલી બિલાડી છે તો તેનું ગુજરાતી છે સોરી ગુજરાતી તો બોલી પણ બહુવચન લખીએ તો શું થાય ધોઝ આર કેટ પેલી બિલાડીઓ છે હવે ધીસ ઇઝ એન આઉટ આઉટ એટલે કુંવર આ કુંવર છે તો ધીસ નું બહુવચન ધીઝ શું આવે ધીઝ આર આઉટ એટલે પેલા કુંવરો છે સોરી આ કુંવરો છે ધીસ એટલે આ અને ધોઝ એટલે પેલા